आई होप ऑल आर यू फाइन। मित्रों आज फरी हूँ तमारी समक्ष नवो एक्सपेरिमेंट लईने आवेली छू। करीशु ने मित्रों आगळ आपणे जोईलो एक्सपेरिमेंट तमे बधाए घरे कर्यु हशे ने, अने एना पाछळनुं कारण पण समजवानो प्रयत्न कर्यो हशे। ज्यारे पण तमे आ बधा ज एक्सपेरिमेंट करो ત્યારે તેના ફોટોસ જરૂરથી લેજો, જેથી આપણે મળીએ ત્યારે હું તમારા એ ફોટોસ જોઈ શકું। તો આજના એક્સપેરિમેન્ટ વિશે આપણે વાત કરીએ। કેન યુ બ્લો અપ બલૂન ઇન વોટર? શું ફુગાને બોટલની અંદર ફૂલાવી શકાય? હા કે ના? નહીં ને? હા, પણ આજે આપણે એ જ પ્રયોગ કરવાના છીએ। મિત્રો નોર્મલી આપણે ફુગો કેવી રીતે ફૂલાવીએ છીએ? તો ફુગામાં આપણે ફૂંક મારીએ છીએ, એટલે ફુગામાં હવા ભરાય છે અને ત્યારબાદ ફુગો ફૂલે છે। પરંતુ ફુગાનો મો એક સાંકડા પ્લાસ્ટિકની બોટલ ઉપર ગોઠવી દઈએ અને ત્યારબાદ ફૂંક મારીએ તો શું ફુગો ફૂલશે? તો આજે આપણે એ વિશે અખતરો કરી જોઈએ। પ્રયોગ માટે શું શું જોઈએ? એક નાનો ફુગો, એક નાની સાંકડા મોવાળી પ્લાસ્ટિકની બોટલ અને એક ટાંકડી। આપણે એક ફુગો લઈશું, એ ફુગાનો મો ખોલી અને એમાં હવા ભરીને એક વાર જોઈ લઈશું ફુગો ક્યાંથી પણ લીક તો નથી ને, એ એક વાર તમારે જોઈ લેવું। ત્યારબાદ આપણે પ્લાસ્ટિકની નાના સાંકડા મોવાળી એક બોટલ લઈશું અને એ પ્લાસ્ટિકના મો પર આપણે ફુગાનો મો ફિક્સ કરીશું આ રીતે। ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો કે ફુગાનો મો આખું ખુલી ગયું છે। હવે આપણે એમાં હવા ભરીને જોઈએ કે ફુગો ફૂલાય છે। ફૂલાયું નહીં? કેવી રીતે ફૂલાયું નહીં એ આપણે પછી જોઈએ। તો હવે આપણે શું કરીશું, આ બોટલમાં એક કાણું પાડીશું। કાણું કરવા માટે તમે ટાંચણી ખીલી નો ઉપયોગ કરી શકો છો। તમારે ધ્યાન રાખવાનું છે કે એ સમયે તમને કંઈ પણ વસ્તુ ભાગી જાય નહીં। તમે જોઈ શકો છો કે બોટલમાં કાણું પડી જ ગયું છે। હવે આપણે ફુગાના મો પર આપણા હોઠ મૂકી અને ફુગાને ફૂલાવીએ। ફ્રેન્ડ્સ અહીં જે કાણું છે ત્યાં મારી આંગળી મૂકેલી છે, આ આંગળી હું કાણા પરથી ખસેડીશ તો ફુગામાંથી સરળ કરતી હવા બારે નીકળી ગઈ। ત્યારબાદ અહીં મેં બોટલ ફુગાના મો પરથી મારા હોઠ ખસેડી દીધા છે તો પણ ફુગામાં અહીં હવા રહેલી છે, કેમ કે અહીં મેં કાણા ઉપર મારી આંગળી ગોઠવેલી છે। જેવી હું એ આંગળી અહીંથી ખસેડું છું એટલે તરત જ ફુગામાંથી હવા બારે નીકળી જાય છે। મિત્રો આપણે આ પ્રયોગ તો જોયું, પણ આ પ્રયોગ કેવી રીતે કરશો અને એના પાછળ શું વૈજ્ઞાનિક કારણ છે તે વિશે આપણે સમજીએ। સૌ પ્રથમ તમે એક ફુગો લો અને એ ફુગાનો મો ખોલી અને એમાં ફૂંક મારીને ફુગાને ફૂલાવી જો। ત્યારબાદ એ ફુગાના મોઢાને પાણીની ખાલી બોટલના મો ઉપર ખેંચીને ફિટ કરી દો। ફુગાનો મો સરસ ખુલી જશે, જેમાં ફૂંક મારીને ફુગો ફૂલાવવાનો પ્રયાસ કરો। તમે ફુગો ફૂલાવશો પણ ફુગો પ્લાસ્ટિકની બોટલની અંદર ફૂલશે નહીં। ત્યારબાદ તમારે શું કરવાનું છે, તો એક ટાંકડી લઈને પ્લાસ્ટિકની બોટલના તળિયે એક કાણું પાડી દો, ત્યાર પછી ફુગાને ફૂંક મારી અને ફૂલાવવાનો પ્રયાસ કરો।
मित्रों तमे जोई सकता हसो कि हवे फुग्गो फूली सके छे। फुग्गो बराबर फूलाई जाए त्यार पछी प्लास्टिकनी बॉटल में ज्यां तमे टाकड़ीथी काणू पाड्यू छे ए जग्याए आंगळी बराबर दबावी राखो अने तमारा होठ फुग्गा परथी हटावी लो। आवुं करवाथी फुग्गामांथी हवा सर करती बहार निकली जवी जोईए। शुं हवा बहार निकले छे तमे जोयुं के ज्यां सुधी ए प्लास्टिकनी बॉटलना काणा पर आपणी आंगळी मूकेली छे त्यां सुधी फुग्गामांथी हवा बहार निकळती नथी। જેવી આપણે એ પ્લાસ્ટિકના બોટલના કાણા પરથી આંગળી લઈએ છીએ તેવી જ હવા સરળ કરતી બહાર નીકળી જાય છે। આ કેવી રીતે શક્ય બન્યું તે આપણે જોઈએ। તો આ જાદુ જેવી ઘટનાનું વૈજ્ઞાનિક કારણ સમજીએ તો સૌથી પહેલી વાત એ છે કે પાણીની બોટલ ખાલી કરીએ છીએ તો બોટલ ખાલી થતી નથી, એમાંથી પાણી નીકળી ગયું હોય છે પરંતુ પાણીને બદલે એમાં હવા ભરાઈ ગઈ હોય છે, જેથી બોટલના મોં પર ફુગ્ગો ફિટ કરવાથી તેને એક રીતે પૂંછ લાગી જાય છે। હવે તમે ફુગ્ગામાં ફૂંક મારો છો ત્યારે એ ફૂલી શકતો નથી। તમારા મોંમાંથી નીકળતી હવા ભરાય અને ફુગ્ગામાં હવા ભરાય તો ફુગ્ગો જેટલો ફૂલે એટલી જ બોટલમાં જગ્યા ઓછી થઈ જાય, ત્યારે બોટલમાં પેક થઈ ગયેલી હવાએ બહાર નીકળવું પડે અને હવાને બહાર નીકળવાની જગ્યા ના હોવાથી ફુગ્ગો ફૂલી શકતો હોતો નથી। તેથી બોટલની નીચે ટાંકડીથી કાણું પાડ્યા પછી ફૂંક મારો તો ફુગ્ગો જેટલો ફૂલે એટલી જગ્યા બોટલમાંથી ઓછી થાય છે અને એટલી હવા પહેલાં તળિયાના કાણામાંથી બહાર નીકળી જાય છે। હવે તમે કાણા ઉપર તમારી આંગળી દબાવી રાખો અને ફુગ્ગા પરથી તમારા હોઠ દૂર કરી દો તો ફુગ્ગાનું રબર પાછું સંકોચાઈને એમાંથી હવા બહાર નીકળી જવી જોઈએ, પરંતુ ફુગ્ગામાંથી હવા ત્યારે જ નીકળી શકે જ્યારે બોટલમાં એટલી નવી હવા પાછી આવતી જાય। બોટલના તળિયાના કાણા પર તમે આંગળી દબાવી રાખી હોવાથી બોટલમાં હવા આવી શકતી નથી, એટલે ફુગ્ગો સંકોચાઈને ખાલી થઈ શકતો નથી। જેવી તમે કાણા ઉપરથી આંગળી દૂર કરો કે તરત જ બોટલમાં બહારની હવા કાણા વાટે ભરાવા લાગે છે અને ફુગ્ગાની અંદરની હવા સરળતાથી બહાર નીકળવા લાગે છે। ફ્રેન્ડ્સ, આ પ્રયોગ ઘરે જરૂરથી ટ્રાય કરજો, તમને ખૂબ જ મજા આવશે। બાય।